આયોજન મંડળના હોલ ખાતે આજે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. નાણાકીય વર્ષ 2021-2022 માટે કચ્છ જિલ્લાના 10 તાલુકા માટે આયોજન મંડળ હેઠળ હાથ ધરાનારા કામોની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય, કચ્છ કલેક્ટર પ્રવીણા ડીકે, ડીડીઓ ભવ્ય વર્મા, નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનદાસ પ્રજાપતિ, જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર ઠક્કર, ભુજ ટીડીઓ શૈલેષ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આયોજન મંડળની બેઠક યોજ્યા બાદ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ બેઠકમાં આગામી વર્ષ માટેનું નવું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ટેકનિકલ ખામીના લીધે જે કામો બાકી રહી ગયા હતા, જેની નવી દરખાસ્તો આવતા હાલ તે કામો પ્રગતિમાં છે અને એકાદ માસમાં પૂર્ણ પણ થઈ જશે. 2020-2021 દરમિયાન પણ જે કામો બાકી રહી ગયા છે તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના પણ આપી દેવાઈ છે. વધુમાં શ્રી ઠાકોરે જણાવ્યું કે આજની બેઠકમાં નાણાકીય વર્ષ 2021-2022 માટે નવું આયોજન કરવામાં આવ્યું હતું. 770 જેટલા કામો માટે 1,342,00,000 દરખાસ્તો આવતા મંજૂરી અપાઈ હતી. તમામ કામોને દર મહિને પ્રગતિ રિપોર્ટ રજૂ કરવા માટે પ્રાંત અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. શ્રી ઠાકોરે ચંચળ ન્યૂઝ સાથે વાત પણ કરી હતી. આજે કચ્છ જિલ્લાના અધ્યક્ષ તરીકે જિલ્લા આયોજનની બેઠક રાખવામાં આવી. અગાઉ પણ જે કામો થયા હોય એ કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. 2018-19 વર્ષ હોય, 2020-2021 વર્ષ અને 2021-2022 આજે નવું આયોજન આપણે મંજૂર કર્યું. 2018-19 વર્ષમાં કોઈ ટેકનિકલ કારણોસર 6 કામો કરવાના બાકી હતા અને એ પણ કામો પણ નવી દરખાસ્ત આવી એટલે પ્રગતિમાં છે અને આ મહિનાની અંદર એ પણ પૂરા થવાના. 2019-20 કામો પણ એ જ રીતે પ્રગતિમાં છે અને જે ટેકનિકલ ખામીઓના કારણે નતા થઈ શકાવ્યા એના કામફેર કરીને એને પણ નવી મંજૂરી આપીને ઝડપથી પૂરા કરાવવાની દિશામાં આગળ વધે બધા જ કામો પૂરા થઈ છે. અને આજે 2021-2022 નવું આયોજન સમગ્ર જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી આવેલું છે. 1,342,00,000 વિવિધ કામો માટેની અમારી પાસે આજે દરખાસ્ત આવી છે. 770 જેટલા કામો એની અંદર સૂચવવામાં આવ્યા છે અને આજે સમીક્ષા કરીને કામોની મંજૂરી પણ આપવામાં આવી છે. આગામી દિવસોની અંદર કચ્છનો ઝડપથી વિકાસ થાય, લોકોને જરૂરિયાત મુજબના કામો પૂરા થાય અને દર મહિને પ્રગતિ રિપોર્ટ કરવા માટે આજે પ્રાંત અધિકારીઓને પણ સૂચના કરવામાં આવી છે, જેથી કરીને ઝડપથી કામ થાય. ન થઈ શકે એવું કામ હોય તો એનો કામફેર કરી શકાય અને સરકારમાં મળતી ગ્રાન્ટો સમયસર કચ્છ જિલ્લાના દરેક ગામોની અંદર પહોંચે એના માટેનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળ હતો તેમ ડિસ્ટર્બન્સ હતું, તેમ છતાં પણ અમને એમ લાગતું હતું કે કદાચ કામ કરવાની અંદર આપણે થોડા પાછા પડશું, પરંતુ ગયા વર્ષમાં પણ 80% કરતાં પણ વધારે કામો પૂર્ણ થયા છે અને કઈ કામો ઝડપથી પૂરા થાય એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. આજે હું વધારે મુલાકાત ક્યાંય લેવાની નથી. હું ખાસ કરીને સ્મૃતિવનનું જે કામ ચાલી રહ્યું છે અહીંથી જતા વખતે સ્મૃતિવનની વિઝિટ લેવા માટે પણ જવાનો અને એ કામ ઝડપથી પૂરું થાય એનું પ્રગતિ અહેવાલ જોઈને ખૂબ ઝડપથી પૂરું થાય એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. સ્મૃતિવનનું કામ ખૂબ મોટું કામ છે, કામ ઘણું પ્રગતિમાં ચાલી રહ્યું છે અને જ્યારે કામ કરીએ ત્યારે કંઈક એમાં નવા સુધારા વધારા કરવાનું પણ આવતું હોય છે. એ સુધારા વધારા સાથે પૂરું કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અમારી જાણ મુજબ 2022 માર્ચ મહિના સુધીમાં ટોટલી કામ સંપૂર્ણ પૂરું થાય એ દિશામાં કામગીરી કરવામાં આપણે આગળ વધી રહ્યા છીએ. કેટલાક મોટા કામો છે, જેટલું નવું આપણે એક્સટેન્શન કરીએ છીએ એના કારણે થોડું કામમાં થોડું વિલંબ લાગે, બાકી નવા કામ જે કામ સૂચવ્યું હતું એના કરતાં પણ આપણે વધારે કામ કરીએ છીએ એટલા માટે થોડો કામમાં વિલંબ થયો. આ કામો કરવામાં સરકાર હંમેશા કોઈ પણ રાજ્યનો કે જિલ્લાનો કે તાલુકાનો વિકાસ કરવો હોય તો રોડની કનેક્ટિવિટી હોવી જોઈએ એ આપણે સમજીએ છીએ અને એટલા જ માટે સંપૂર્ણ વિકાસ માટે આ બધા રસ્તાઓ આપણે મંજૂર કરતા હોય છે. પરંતુ આપણે જોયું છે કે વચ્ચે અબડાસાની પણ પેટાચૂંટણી આવી, ત્યાર પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવી અને પછી એકાદ મહિના પછી કોરોનાની જે મહામારી આવી એના કારણે કેટલાક કામોની અંદર વિલંબ થયો છે. પરંતુ હવે કોરોના જ્યારે હળવો થઈ રહ્યો છે ત્યારે
રાજ્ય સરકારે પણ સૂચના આપી છે કે બધા જ બાકીના કામો ખૂબ ઝડપથી આગળ વધારીને લોકોને પૂરા કરી આપે. એ જોઈ લેશું સાહેબ, એ આરોગ્ય વિભાગનો પ્રશ્ન છે, જોઈ લેશું. આપ બની વિસ્તારમાં પણ પીવાનું પાણી મળી રહે એટલે માટે કહ્યું કે પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે એના માટે પણ રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ મૂકી રહી છે. પહેલાં આપણને ખબર હતી ટેન્કરથી પણ આપણે પાણી નહોતું પહોંચાડી શક્યા, આજે ટેન્કરો બંધ થાય અને પાઇપલાઇનથી પાણી પહોંચે એના માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ હંમેશા પ્રયાસો ચાલુ રહેવાના, પીવાનું પાણી આપણે પહોંચાડવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરવાના અને દર વર્ષે વધારે પાણી કચ્છને કેવી રીતે મળે એવા પણ પ્રયાસો આપણે કરી રહ્યા છીએ. એ લોકોની મુશ્કેલી પડે છે એ પણ પુલ જલ્દી પૂરો થાય એના માટેના પ્રયાસો કરીએ. અને હમણાં થોડી વારંવાર આપણા ધારાસભ્યોની પણ રજૂઆત હતી, માન્ય મંત્રીશ્રી પણ વાસણભાઈ પણ ઘણીવાર મિટિંગો લીધી, એના કારણે થોડું કામ ચાલી રહ્યું છે અને હજુ ખૂબ ઝડપથી થાય એના માટેના અમે પ્રયાસો કરશું.